જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિકાસ કામોની વણઝાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે 1448 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ. સૌની યોજના હરિપર સોલાર પીવી પ્રોજેક્ટ ડ્રેનેજ તેમજ જૂથ પાણી પુરવઠા યોજનાઓની આપી ભેટ. જામનગરના જામ દિગ્વિજયસિંહને કર્યા યાદ. પીએમનો અભૂતપૂર્વ રોડ શો પણ યોજાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચ જિલ્લાને આપી મોટી ભેટ. જંબુસરમાં રાજ્યના સર્વપ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું પીએમએ કર્યું ખાતમુહૂર્ત. ભરૂચમાં રૂપિયા 8200 કરોડના વિકાસ કાર્યોનું પીએમએ કર્યું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત. ભરૂચ અને અંકલેશ્વરને ટ્વીન સિટી બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરતા પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચરોતર નગરી આણંદના વિદ્યાનગર ખાતે જનવિશ્વાસ સંમેલનને કર્યું સંબોધન. આવનારો દસકો હાઇડ્રો હબ, ફાર્મા હબ, સેમી કન્ડક્ટર હબ અને ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ હબના રૂપમાં નિખરશે ગુજરાત. અર્બન નક્સલવાદને ઓળખવા અને સાવચેત રહેવા પ્રધાનમંત્રીએ ગુજરાતની જનતાને કરી સતર્ક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદના છારોડી ખાતે મોદી શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું લોકાર્પણ. 12 માળની હોસ્ટેલનું કરાયું છે નિર્માણ. 20 કરોડના ખર્ચે 400થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવા શૈક્ષણિક સંકુલનું વર્ષો જૂનું સ્વપ્ન થયું સાકાર. પીએમએ કહ્યું શ્રમની પ્રતિષ્ઠા પ્રગતિનું ઔષધ. શિક્ષણને પ્રાધાન્ય આપનાર સમાજ આવે છે આગળ. સમાજવાદી પાર્ટીના સંરક્ષક પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું 82 વર્ષની જૈફ વયે નિધન. છેલ્લા ઘણા દિવસોથી બીમારીના કારણે ગુરુગ્રામની મેંદાતા હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ. વિદ્યા સહાયક ઉમેદવારોને રાજ્ય સરકારની મોટી ભેટ. 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય. આવતીકાલે જાહેરાત પ્રસિદ્ધ કરાશે. ધોરણ 1-5માં 1000 અને ધોરણ 6-8માં 1600 વિદ્યા સહાયકોની કરાશે ભરતી. આવતીકાલે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ. ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની કરાશે ઉજવણી. નર્મદા અને દાહોદ જિલ્લાના 14 તાલુકાઓમાં સેફ સ્પેસ અને એડોલેશન રિસોર્સ સેન્ટરનું કરાશે ઈ લોન્ચિંગ. તો રાજ્યના 22 જિલ્લાઓ ખાતે સખી મેળાઓનું ઈ લોન્ચિંગ.